વિજ્ઞાનરાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના સરકારી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજનું કૌભાંડ ઝડપાયું. ભરૂચના ધારાસભ્યએ ગોડાઉનમાં રેડ કરતા ગુણમાં સરેરાશ 350 ગ્રામ વજન ઓછું જણાયું. જિલ્લા પુરવઠા અધિકારીના તપાસના આદેશ. રાજપાડી પોલીસ અને ભરૂચ એલસીબીએ 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર લોકડાઉનમાં ટ્રાફિક જામ. રેલવે વ્યવહાર બંધ રહેવા સાથે ટોલટેક્સ બચાવવા ગોલ્ડન બ્રિજનો ઉપયોગ વધ્યો હોવાની ચર્ચા. લોકડાઉન વચ્ચે ફુરજા બંદરે નર્મદાના પટમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા. પોલીસના આગમન સાથે લોકોમાં નસભાગ. લોકડાઉનને લોકો હજુ પણ ગંભીરતાથી લેતા નથી. અંગલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં બિનઅધિકૃત માટીનું વહન કરતી 2 ટ્રક ઝડપાઈ. ભરૂચ ખાણ ખનીજ વિભાગે આશરે 3,50,000 નો દંડ ફટકાર્યો. ભરૂચના સરકારી પુરવઠા નિગમના લોકડાઉનમાં ધારાસભ્ય દિશેનભાઈ પટેલે પુરવઠા અધિકારીને સાથે રાખી તેમની ટીમ સાથે રેડ કરતા ઘઉંની ગુણોમાં સરેરાશ 350 ગ્રામ વજન ઓછું જણાતા આ બાબતે સખત કાર્યવાહીની માંગણી કરી હતી, જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસના આદેશો આપ્યા છે. લોકડાઉનમાં સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે, જેમાં અનાજ ઓછું મળતું હોવાની ફરિયાદો ભરૂચના ધારાસભ્યને મળતા આ અંગે તપાસ માટે તેમની ટીમ અને સરકારી અધિકારીઓને સાથે રાખી રેડ કરી હતી. સરકારી પુરવઠા નિગમના ગોડાઉન પર પહોંચતા ત્યાં અનાજ તોલવાની કામગીરી ચાલી રહી હતી. 50 કિલોની ઘઉંની ગુણનું વજન 50.580 ગ્રામ જેટલું થવું જોઈએ, તેના બદલે સરેરાશ 350-400 ગ્રામ જેટલું અનાજ ઓછું જણાયું હતું. 50 જેટલી ગુણનું વજન કરવામાં આવતા 17 જેટલી ગુણો વધારે જણાઈ હતી. આ જ રીતે અન્ય સ્ટોક બાબતે પણ કોઈ માહિતી ઉપલબ્ધ થઈ રહી ન હતી. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પુરવઠા અધિકારી સહિત તમામ સંલગ્ન વિભાગોને માહિતી આપી સખત કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. ભરૂચના સરકારી અનાજના ગોડાઉનમાં અનાજની ગુણમાં વજન ઓછું ભરી તેમાંથી વધતા અનાજનું ક્યાં વેચાણ કરવામાં આવતું હતું તે પણ તપાસનો વિષય બની રહે છે. છેલ્લા 2 માસમાં આ રીતે કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે, ત્યારે અત્યાર સુધીમાં આ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર આચરણમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. કોરોનાની પરિસ્થિતિમાં ભરૂચ શહેરને અને અન્ય મારા મત વિસ્તારના ગામોમાંથી અને અવારનવાર ફરિયાદ મળતી હતી દુકાનદારોમાંથી કે છેલ્લા જે લોકો છે એને અનાજ ઓછું મળે છે. આની ડિટેલમાં તપાસ કરાવી અને ડિટેલમાં તપાસ કરાવતા ખબર પડી કે ગોડાઉનમાંથી જ અમને અનાજ ઓછું મળે છે. તો એવા જ ભાગરૂપે આજે જાતે મારા પીએ સાથે, અમારી ટીમ સાથે હું અહીંયા આગળ ગોડાઉનમાં આવ્યો અને ત્યારે કોઈ હતું નહીં. ખાલી જે પ્રકારની જે અનાજ તોલવાનું ચાલતું હતું ત્યાં ઊભો રહીને હું પરિસ્થિતિ આ જોયા કરતો હતો. આમ કહેવાય કે જ્યારે ગોડાઉનમાંથી અનાજ દુકાનદારને ત્યાં પહોંચે તો 50 કિલો 580 ગ્રામ અનાજ હોવું જોઈએ. એની જગ્યાએ આજે ઓછામાં ઓછી 50 બેગો તોલેલી જે ગોડાઉનમાંથી જે વિતરણ થવા માટે તૈયારી હતી એ માપી તો 50 કિલો 150 ગ્રામ જેટલી પ્રાપ્ત થઈ એવરેજ. એટલે એમ કહી શકાય કે પર બેગ 350 ગ્રામ અનાજ ઓછું જાય છે. હિસાબ લગાવ્યો, 3,000 બેગ જે તોલેલી હતી એનો હિસાબ લગાવ્યો તો એ હિસાબ લગભગ 17 ગુણ 50 કિલોની વધારે થાય છે. અને આખા ગોડાઉનનો સ્ટોક ગણવા જાઉં તો સ્ટોક તો ગોડાઉનની અંદર 10,000 ગુણ એવી છે કે જે તોલ્યા વગરની છે. જો એને તોલવા જઈએ અને આ જો 350 ગ્રામ ઓછી કરીએ તો લગભગ 80-85 ગુણ 50 કિલોની એ વધારે અહીંયા આગળ જોવા મળે છે. આના પરથી ફલિત થાય છે કે ગોડાઉનમાં જે કંઈ કર્મચારી અહીંયા કામ કરે છે એ ચોરી કરી રહ્યા છે, એ અનાજ ઓછું આપી રહ્યા છે. અને એ આ બધું જ સમક્ષ DSO મામલતદાર, પુરવઠા મામલતદાર, આખી ટીમ સમક્ષ, સરકારી ટીમ સમક્ષ આજે બધું જોયું છે. અને આપના દ્વારાથી પણ આ ચેનલના માધ્યમથી પણ આપ જોઈ શકો છો કે આની અંદર સ્પષ્ટ ચોરી થઈ છે. સરકારને પણ વિનંતી કરી છે, મેં કલેક્ટર DSPનું પણ ધ્યાન દોર્યું છે અને કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ. રાજપાડી પોલીસ અને LCBએ 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે નેતંગ રોડ ઉપર આવેલ નવા માલજીપુરા ગામના બસ સ્ટેશન પાસે આવેલ ખેતરોમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 4,320 ટન બોટલ મળી કુલ 6,76,000નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રાજપાડી ગામમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર વિજય અમરસંઘ વસાવા, અશોક અમરસંઘ વસાવા અને અમિત ઠાકુરભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
બીજી તરફ ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે રાજપાડી ગામમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં કુખ્યાત બુટલેગર વિજય અમરસંઘ વસાવાની ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરની બહાર પાર્ક કરેલ ઇન્ડિકા કાર અને એક્ટિવા મોપેડમાંથી રૂપિયા 1,06,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ઇન્ડિકા કાર અને એક્ટિવા મળી કુલ રૂપિયા 3,81,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુખ્યાત બુટલેગર વિજય અમરસંઘ વસાવા સહિત અમિત વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નગરી પરના ગોલ્ડન બ્રિજ ઉપર લોકડાઉનમાં ટ્રાફિક જામ થતા જૂની સમસ્યા પુનઃ ઉજાગર થતા વાહન ચાલકો અટવાયા હતા. લોકડાઉન પહેલા વાહનોથી ધમધમતો ગોલ્ડન બ્રિજ ભરૂચ અંકલેશ્વરના લોકો માટે લાઇફલાઇન સમાન છે, જેને કેબલ બ્રિજ શરૂ થતાં કંઈક રાહત જણાતી હતી. તેમ છતાં સપ્તાહમાં એકાદ વખત ટ્રાફિક જામની સમસ્યા થતી હતી, પરંતુ લોકડાઉનમાં ગોલ્ડન બ્રિજ સુમસાન નજરે પડતો હતો. માંડ એક બે વાહનો ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા હતા. આ દરમિયાન ચોથા તબક્કાના લોકડાઉનમાં મળેલી છૂટના પગલે વાહનોથી ગોલ્ડન બ્રિજ ધમધમતો થયો છે. સવારના પીક અવર્સમાં ગોલ્ડન બ્રિજમાં ભારે ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો બંને છેડે જોવા મળતી હતી, જેથી વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે આ ટ્રાફિકને હળવો કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગોલ્ડન બ્રિજ પર ઘણા લાંબા સમય બાદ ટ્રાફિક જામ સર્જાયો તે પાછળ હાલમાં રેલવે વ્યવહાર બંધ હોવા સાથે હવે આંતર જિલ્લા પરિવહનને આપવામાં આવેલી મંજૂરી તથા ટોલ ટેક્સી બચવા માટે પણ ગોલ્ડન બ્રિજનો ઉપયોગ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ ભરૂચ જિલ્લામાંથી સૌથી વધુ વાહનોથી એક સમયે ધમધમતા બ્રિજ તરીકે ગોલ્ડન બ્રિજનું નામ પુનઃચર્ચામાં આવ્યું છે, ત્યારે આ ટ્રાફિક જામની સમસ્યા કાયમી ન બની રહે તેમ ઈચ્છું રહ્યું. કોરોના વાયરસના દેશવ્યાપી લોકડાઉન અને 144ની કલમના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને 4થી વધુ વ્યક્તિઓ ભેગા ન થઈ શકે તેવું જાહેરનામું અમલ હોવા છતાં ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો નીકળતા કાયદાના ધજગ્રહ ઉડતા જોવા મળ્યા હતા, જેના પગલે પોલીસ કાફલો ધસી જતા લોકોમાં દરદામ મચી જવા પામી હતી. હાલમાં ભરૂચ સહિત સમગ્ર દેશમાં પિકનિક પોઈન્ટો અને પ્રવાસન સ્થળો પર પાબંદી છે. બીજી બાજુ ઉનાળો પણ ચરમસીમાએ પહોંચતા અગનગોળા વરસી રહ્યા છે, તેથી લોકો સમી સાંજે હાલના કોરોના સંક્રમણ અને લોકડાઉનને ભૂલીને ઉર્જા બંદર કોર્ટ વિસ્તારમાં નદીના પટમાં ગતોત્સવના સમયે મોટી સંખ્યામાં પોતાના ઘરની બહાર નીકળી ટહેલવા નીકળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિસના છેદ ઉડી રહ્યા હતા, જેની જાણ પોલીસ વિભાગને થતા ઉર્જા બંદરે પોલીસ કાફલો ધસી જતા નદી કાંઠે શીતળ હવાની મજા માણી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ભરૂચમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો નવો કેસ આવ્યો નથી, પરંતુ કોરોનાનું સંક્રમણ હવે નથી રહ્યું તેમ નથી, ત્યારે લોકો આ રીતે એકત્રિત થવાનું ટાળી સતર્ક રહી વહીવટીતંત્રને સહકાર આપે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા કોરોના દર્દીની સંખ્યા ઘટતા જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્રજા જો નહીં સમજે તો આવનારા સમયમાં કોરોનાથી સંક્રમણના કેસો ફરી જિલ્લામાં વધે તો નવાય નહીં. ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા અંકલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં બિનઅધિકૃત માટીનું વહન કરતી બે ટ્રકોને ઝડપી પાડી અંદાજે 3,50,000નો દંડ ફટકારી માટી ભરેલ બે ટ્રકને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાં બિનઅધિકૃત માટીનું વહન થઈ રહ્યું હોવાની થયેલ ફરિયાદના આધારે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા બિનઅધિકૃત માટીનું વહન કરતી બે ટ્રકોને ઝડપી પાડી હતી. ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા આશરે 3,50,000નો દંડ ફટકારી બંને ટ્રક કબજે કરી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ અંગે શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી. બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ હવે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની કવાયતના ભાગરૂપે શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂમટા સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ કેન્દ્રો પર શાળાઓના પ્રતિનિધિઓને માર્કશીટ સુપ્રત કરવામાં આવી હતી, જેમાં ભરૂચ ખાતેથી કુલ 32 સ્કૂલની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીસ જળવાઈ રહે તેમજ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી તમામ આવશ્યક સતર્કતા રાખવામાં આવી હતી. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10-10ના જૂથમાં બોલાવી તેઓને માર્કશીટ આપવામાં આવશે. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું આ દરમિયાન અનિવાર્ય રહેશે. સવારે 10 કલાકે 5 તાલુકાઓમાં વિતરણની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં ભરૂચ ખાતે આપણે રૂકમણી રૂમટા વિદ્યાલયમાં ભરૂચ શહેર તાલુકો અને વાગરા તાલુકાની કુલ મળીને 32 શાળાઓનું વિતરણ ભરૂચ રૂમટા વિદ્યાલય ખાતેથી થયું છે. અંકલેશ્વર તાલુકો અને હસુર તાલુકાનું વિતરણ TM શાહ વિદ્યાલય અંકલેશ્વર ખાતે થયું છે. એ જ પ્રમાણે વલિયા અને નેત્રંગ તાલુકાનું વિતરણ રંગ નવચેતન વિદ્યાલય વાલિયા ખાતેથી થયું છે. એ પ્રમાણે ઝઘડિયા તાલુકાનું BD ઝઘડિયા હાઈસ્કૂલ ખાતેથી વિતરણ કામગીરી ચાલી રહી છે. અને આમોદ તેમજ જંબુસર તાલુકાનું વિતરણ HSR વિદ્યાલય જંબુસર ખાતેથી વિતરણ થઈ રહ્યું છે. COVID-19 અંતર્ગત સેલ્ફ ડિસ્ટન્સ, માસ્ક તેમજ ડિસ્ટન્સના આધારે કામગીરી કરવાની હોય સેલ્ફ ડિસ્ટન્સ પ્રમાણે વિતરણની કામગીરી આપણે પૂર્ણ કરી છે.
પુસ્તકનું ભવ્ય ભવન અને જ્ઞાનનું ઉપવન એવી ભરૂચની કેજે ચોક્સિક પબ્લિક લાઇબ્રેરીએ 12 વર્ષની સફર પૂર્ણ કરી 13મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। ભરૂચના લોકોને જ્ઞાનની તરસી પાવતી જ્ઞાનની પરબ એટલે કે કેજે ચોક્સી પબ્લિક લાઇબ્રેરી, જેમ તન માટે અન્ન જળ જરૂરી છે તેમ મન માટે જ્ઞાનરસ જરૂરી છે, એવા જ જ્ઞાનની સરવાણીને વહેવડાવતી અને જ્યાં માતા સરસ્વતીનું નિવાસસ્થાન છે તેવી ભરૂચની અસ્મિતાની આગવી ઓળખ કેજે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીનું આજથી 12 વર્ષ પૂર્વે પૂજ્ય મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લાઇબ્રેરીના લાઇબ્રેરિયન નરેન સોનર અને સંચાલક મંડળના અથાગ પ્રયત્નોથી વિવિધ ભાષાના અને વિષયોના લાખો પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, જેમાં ભગવદ્ ગોમંડલ, ગીતા, પવિત્ર કુરાન અને ગાંધીજીનો અક્ષરદેહ પણ જ્ઞાન પીપાંસુ માટે ઉપલબ્ધ છે। લોકડાઉનના કારણે બંધ રહેલી કેજે ચોક્સી પબ્લિક લાઇબ્રેરી હાલમાં જ પુનઃ વાચકો માટે માત્ર પુસ્તક આપલે વિભાગ પૂરતી શરૂ થઈ છે, પરંતુ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો અહીં યોજાતા રહે છે। સતત સાહિત્યની પ્રવૃત્તિઓથી લાઇબ્રેરી ધમધમતી રહેતી હોવાનું ગ્રંથપાલ નરેન સોનર જણાવી તેનો લાભ લેવા પણ લોકોને અનુરોધ કરી રહ્યા છે। અત્યારે આ લાઇબ્રેરી છેલ્લા 12 વર્ષથી ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે અને એમાં વાચકોને માટે સારી સુવિધાઓ, ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અલાયદા રૂમની વાંચન ખંડની પણ સ્થાપના કરવામાં આવી છે। આ માટે હું નરેન્દ્ર કે સોનર, અમારા ટ્રસ્ટીગણ શ્રી ગૌતમભાઈ ચોક્સી તથા અન્ય ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ ભવ્ય ભરૂચને આટલી સરસ સુવિધા પૂરી પાડતી પુસ્તકાલય આપ્યું છે, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ આ જનતાનો પણ આભાર કે આપ આ પુસ્તકાલયનો ઉત્તરોત્તર લાભ લો અને જેમ પરિસ્થિતિ થાળે પડતી જશે તેમ તેમ આ પુસ્તકાલય તબક્કાવાર ખુલતું જશે। અત્યારે ફક્ત ઇશ્યુ રિટર્ન વિભાગ ચાલુ કર્યો છે, જૂન મહિનામાં શક્યતા છે કે અમે વાંચન ખંડ પણ ચાલુ કરીએ। ટીવી અને મોબાઈલના જમાનામાં લોકોની વાંચન પ્રત્યેની રૂચિ ઘટી રહી છે, ત્યારે ભરૂચની કેજે ચોક્સી પબ્લિક લાઇબ્રેરી લોકોમાં સતત વાંચન પ્રવૃત્તિનો વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી છે, જેનો લાભ ભરૂચના લોકોએ પણ લેવો જ રહ્યો। ભરૂચની પ્રતિષ્ઠિત કેજે ચોક્સી લાઇબ્રેરીનો મેં સભ્ય છું અને અવારનવાર અહીંયા પુસ્તકોને ફેરબદલી માટે હું આવું છું। જે પણ જ્ઞાન પીપાસુઓ લોકો છે એ લોકો માટે આ ગ્રંથાલય એક એ લોકો માટે એક પરબ સમાન છે કે એ લોકો જે પણ એમનું જ્ઞાન આ રીતના અહીંયા આવી અને એ લોકો લઈ અને એમની પોતાની જ્ઞાન પીપાસા સંતોષી શકે છે, એના માટે હું તમામ ભરૂચવાસીઓનો અને આ ટ્રસ્ટીગણનો આભારી છું। કેવડિયા ખાતે ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધમાં ઉતરી આવતા વાતાવરણ ગરમાયું હતું, જેમાં પોલીસે 20 જેટલી મહિલાઓને ડિટેન કરી ચિતનગર ખાતે લઈ જવામાં આવી હતી। કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેક્ટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો। ગામ લોકોનું કહેવું છે કે આ કામગીરી અધિકારીઓ કોની મંજૂરીથી કરી રહ્યા છે તેનો અમને જવાબ આપે અને જો લેખિતમાં ઓર્ડર હોય તો તે અમને બતાવે, ત્યારબાદ કામગીરી ચાલુ કરે। આ કામગીરી દરમિયાન પોલીસ તથા ગામ લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ગામની કેટલીક મહિલાઓ અને અન્ય લોકોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને જીતનગર હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેનાથી એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી। સ્થાનિકોએ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે આ મુદ્દો વધુ ગરમી પકડે તો નવાઈ નહીં। અને પોલીસ તો આજે ધાક ધમકીથી આ લોકો અમને પકડી પકડીને અહીંયા આગળ છે, ડબ્બો ભરે છે, તો અમારા બાપ દાદાનો હક ના છીનવા જાય, મારા બાલ બચ્ચા શું કરશે, રોજગારી પણ ટેચ્યુમાં નથી આપતા, ટેચ્યુમાં નથી આપતા રોજગારી પણ, તો અમે કેવી રીતે અમે રોજગાર જીવન જીવી શકશું। અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનામાં શહીદ થયેલા પોલીસ જવાનોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના ખાનગી દવાખાનાના તબીબો દ્વારા લોકડાઉનમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન શહેર પોલીસ મથક ખાતે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં DYSP ચિરાગ દેસાઈ સહિત અંકલેશ્વર શહેર તાલુકા અને GIDC પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પના પ્રારંભમાં કોરોના સંક્રમણમાં શહીદ થયેલ પોલીસ જવાનોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડૉક્ટર અનવર કાનુંગા, ડૉક્ટર આસિફ માસ્ટર સહિતના તબીબોએ સેવાઓ આપી હતી। આજે આ ડ્યુટી કરતા કરતા કંઈક આપણા જવાનો 400-500 જવાનો શહીદ થયા છે કોરોનામાં, એમને અમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમના આત્માને
પ્રભુ શાંતિ આપે અને એમની સેવાને બિરદાવીએ છીએ અને અમને નમસ્કાર કરીએ છીએ. એવી રીતે ડૉક્ટરો, સ્ટાફ, નર્સો પણ એમના સપાટામાં આવ્યા છે, છતાં પણ એમણે કોઈ પણ જાતની બીક અને ધાક કે વગર બસ દેશની સેવા માટે અને કોરોનાને મિટાવવા માટે, કોરોનાના જંગ જીતવા માટે એમણે જે સેવા આપી છે એ સેવાને બી અમે બિરદાવીએ છીએ. અંકલેશ્વરના પોલીસ ડિપાર્ટમેન્ટ, તાલુકાના પોલીસ ડિપાર્ટમેન્ટે જે સેવા આપી છે એ સેવાને તો અમે બિરદાવ્યા છીએ. અમારા ડીએસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને સ્ટાફ, પીએસઆઈ સાહેબને સ્ટાફ અને સ્ટાફે જે ખડે પગે જે સુંદર કામગીરી કરી છે અને એ કામગીરીને બી અમે બિરદાવીએ છીએ. આજે અમને જે પોલીસ ડિપાર્ટમેન્ટે જે સેવા આપવા માટે અમને જે કરે, અમે એમના ઋણી છે કે અમે આ દેશ માટે કંઈક કરી શકીએ. અને અમે ઘણા પોલીસોને ડાયાબિટીસ, પ્રેશર અને ટેમ્પરેચર અમે માપ્યું છે. અમે એમનો સ્ટાફ, અમારો ડૉક્ટર સ્ટાફ એમનો ઋણી છે. જય ભારત, જય હિન્દ. ભરૂચ જિલ્લામાંથી શ્રમિકોને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પશ્ચિમ બંગાળ હાવડા જવા માંગતા શ્રમિકો માટે પ્રથમ ટ્રેન મારફતે 1650 શ્રમિકોનું ભરૂચ પાલિકાએ રજીસ્ટ્રેશન કરીને, સ્ક્રીનિંગ કરીને સ્પેશિયલ ટ્રેન મારફતે માદરે વતન રવાના કરાયા હતા, જેના પગલે ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદી સુધી લાંબી લાઇન જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વસતા પશ્ચિમ બંગાળના અને લોકડાઉનના પગલે બેરોજગાર બનેલા પશ્ચિમ બંગાળના શ્રમિકોએ પોતાના વતન જવાની માંગ કરી હતી અને પૂર્જા ચારસા સહિત મોટી સંખ્યામાં એકત્રિત થઈ હોબાળો પણ મચાવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા તેમના માટે સ્પેશિયલ ટ્રેનોની ફાળવણી કરાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં વસતા અને પોતાના માદરે વતન જવા ઇચ્છતા લોકો માટે વહીવટીતંત્રે પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ હાવડા જવા માંગતા શ્રમિકો માટે રજીસ્ટ્રેશન અને આરોગ્ય તપાસ સ્ક્રીનિંગની કામગીરી કરાઈ હતી. જિલ્લામાંથી શ્રમિકો ઉપરાંત દારૂલ ઉલુમના વિદ્યાર્થીઓ મળીને કુલ 1650 લોકોને રાત્રિના 8 વાગે પ્રથમ પશ્ચિમ બંગાળની ટ્રેનમાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી આધાર પુરાવા ચેક કરીને તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરાયા હતા. પોતાના વતન જવા અધીરા બનેલા શ્રમિકો ગમે તે ભોગે પોતાના વતન જવા માટે ધમપછાડા કરી રહ્યા હોય, રોજે રોજ શ્રમિકો પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. ઝઘડિયાના ઉમરલાના યુવક દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી દૂર થાય તે માટે સોશિયલ મીડિયા દ્વારા કુલ 9 દેશોમાં વસવાટ કરતા રંગ પરિવારના ભક્તો સુધી દત્ત બાવની પહોંચાડવાનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રંગ પરિવાર સાથે જોડાયેલ ચિંતન પટેલ દ્વારા વિશ્વ અને દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે અનોખો પ્રયોગ સોશિયલ મીડિયાના ઉપયોગથી દેશ વિદેશના કુલ 9 દેશોમાં વસવાટ કરતા રંગ પરિવારના ભક્તોને લાઈવ કોન્ફરન્સથી દત્ત બાવનીનું આયોજન કર્યું હતું. આ દત્ત બાવનીના પાઠનું પ્રસારણ કુલ 3000થી વધુ ભક્તોએ પોતાના ઘરે બેસીને લાભ લીધો હતો. તેમજ ચિંતનભાઈ પટેલ દ્વારા સમગ્ર વિશ્વમાં વસેલા રંગ પરિવારના ભક્તો સુધી દત્ત બાવની પહોંચવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. સમગ્ર રંગ પરિવારના ભક્તોએ પોતાના ઘરે બેસીને દત્ત બાવનીના પાઠનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બંધુ તુજને વારંવાર વેદ સ્વાસ તારા નિર્ધાર અનુભવ તે નોધાર સુની હશે તે પાસે માર ચિંતન શ્રી ગુરુદેવ જે સ્તરે આ મન જાય મારું તે તે સ્તરે સા ગુરુ રૂપ તારું જા જા હું ગુવાર તક હું ગુરુ હે
त्या त्या मदद्वंद ताराज सोई अवधूत चेतन श्री गुरुदेव श्रीमत परम सद्गुरु वासुदेव सरस्वती स्वामिनाथ भगवती रुक्माम्बा श्रीमत सद्गुरु श्रीरंग उद्धूत गुरु महाराज की जय। गुरुदेव 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 नारे हरिओ अवधूत चिंतन श्री गुरुदेव दत्त विश्वमा वस्ता दरेक रंग परिवार भक्तों ने उम्मला चिंतन पटेल गुरुदेव दत्त आज अँ हाल में चाली रही आ वैश्विक महामारी कोरोना नामनी बीमारी है आ बीमारी थी बधाने रक्षण मळे ए हेतु थी मैं एक संकल्प करेलो के आपणे विश्वनी अंदर खूणे खूणे वसता जेटला पण हरेश्वरना बापजीना रंग परिवार है दत्त परिवार है योने एक साथ बेसाड़ी दत्त बावनीना पाठ करीशू एटले एना माटे मैं सौथी पहला एक अठवाडिया थी सतत आना प्रयास में छू। मैं अलग अलग देशों में टोटल 11,000 नंबर रजिस्टर थे साथ साथ जूम एप्लिकेशन जूम क्लाउड एप्लिकेशन द्वारा 3 कॉम्प्यूटर की मदद थी कैमेरा सेटअप लगाई और टोटल विडियो कॉन्फरेंस रूपे दत्त बावनीना पाठ खूणे खूणे वसता बधा रंग परिवार ने एक साथ बेसाड़ी ने पोताना घर में स्टे होम स्टे सेफ ए रीतना दत्तबावनीना पाठ कराया कि जेना थी आ परिवार ने अने पूरा विश्व ने कोरोना बीमारी थी मुक्ति मळे एटले आ एक नानकड़ो मैं प्रयास कर्यो छे अने साथे साथे घणा बधा परिवार ना लोको एवा पण छे कि जे आ कॉन्फरन्स में जोड़ाई नता शक्या एवोने पण मैं सोशियल मीडिया द्वारा दरेक जन ने आ कॉन्फरन्स ना वीडियो सेव करीने एमने मोकलवामां आया साथे साथे यूट्यूब पर પણ દત્તબાવણીના પાઠ કરી અને બધાને બધા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો। અત્યારે કદાચ આજના દિવસની અંદર જ 40,000ની આસપાસ લોકોએ એક સાથે બેસીને પાઠ કર્યા અને આવનારા ટૂંક સમયમાં આ બધા જ વિડીયો એક એક કરીને દરેક ગ્રુપમાં શેર થશે સાથે સાથે વિશ્વમાં રહેલા બધા જ રંગ પરિવાર જે ખૂણે ખૂણે વસેલા વરિષ્ઠ તાલુકાના મનુબર ગામ ખાતે મકાન ખાલી કરાવવા અંગે ઝઘડો થયો હતો જેના પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા। બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવા પામી છે। ભરૂચ ગ્રામ્ય પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રિના 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો। ફરિયાદી રતિલાલ પરસોત્તમ વસાવાની પોલીસ ફરિયાદ મુજબ લક્ષ્મણ મૂળજી વસાવાના મકાનને ખાલી કરાવવા અંગે ઝઘડો થયો હતો, જેમાં ફરિયાદીના ઘરમાં ઘૂસી સબ્બીર ગુલામભાઈ શહેજાદ સબ્બીર રહીસ ખંજરા શહેજાદ સઈદ ગોગા અને મુન્ના કપચાએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા। આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। ભરૂચ નજીકથી પસાર થતા દહેજ તરફ જવાના રાજ્ય ધોરીમાર્ગ પર દહેગામના પાટિયા પાસે અકસ્માત બન્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું હતું। ભરૂચ નજીકથી પસાર થતા દહેજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર રાત્રિના 12 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક અજાણ્યા વાહને આશરે 45 વર્ષની વય ધરાવતા અજાણ્યા પુરુષને અડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડી તેઓનું ઘટનાસ્થળ પર મોત નિપજાવ્યું હતું। આ બનાવમાં એવી શંકા સેવાઈ રહી છે કે હાલ શ્રમિકો ચાલતા ચાલતા વતન તરફ જઈ રહ્યા છે, તેથી મરણ જનાર કદાચ શ્રમજીવી હોઈ શકે। આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। ભરૂચ નજીકથી મક્તમપુર વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો હતો। SOG પોલીસે એક મહિલા પાસેથી ગાંજો ઝડપી પાડી વધુ તપાસનો આરંભ કરેલ છે। ગાંજો ઝડપાવાની આ ઘટનાની વિગત જોતા મક્તમપુર સૈયદવાડ ખાતે રહેતા સમીમ બાનુ શેખના ઘરે મળેલ બાતમીના આધારે SOG પોલીસે રેડ કરી હતી। દરમિયાન ઘરમાંથી 298 ગ્રામ ગાંજો ઝડપાયો હતો, જેની કિંમત રૂપિયા 1700 કરતાં વધુ થાય છે। આ બનાવ સંદર્ભે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચના સરકારી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજનું કૌભાંડ ઝડપાયું। ભરૂચના ધારાસભ્યએ ગોડાઉનમાં રેડ કરતા ગુણમાં સરેરાશ 350 ગ્રામ વજન ઓછું જણાયું, જિલ્લા પુરવઠા અધિકારીના તપાસના આદેશ। રાજપાટી પોલીસ અને ભરૂચ LCB એ 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો। ભરૂચના ગોલ્ડન બ્રિજ પર લોકડાઉનમાં ટ્રાફિક જામ, રેલવે વ્યવહાર બંધ રહેવા સાથે ટોલટેક્સ બચાવવા ગોલ્ડન બ્રિજનો ઉપયોગ વધ્યો હોવાની ચર્ચા। લોકડાઉન વચ્ચે ફુરજા બંદરે નર્મદાના પટમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા, પોલીસના આગમન સાથે લોકોમાં નાસભાગ, લોકડાઉનને લોકો હજુ પણ ગંભીરતાથી લેતા નથી। અંગલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં બિન અધિકૃત માટીનું વહન કરતી બે ટ્રક ઝડપાઈ, ભરૂચ ખાણ ખનીજ વિભાગે આશરે 3,50,000 નો દંડ ફટકાર્યો।
સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળશે નવા સમાચાર. નમસ્કાર. Thank you.